नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनान से सिटी न्यूज में आप सौनु स्वागत करू छू। समाचार की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। वलसाड़ जिला में 32वां मार्ग सलामती मास की उजवणी करवामां आवी। दहली मुस्लिम फळिया में आवेल जमीन गामतर की विवादी जगह होवानुं बन्ने पक्षों द्वारा कबूल्यू। पाड़ी नजीक खड़की गामे बंद कुआरी पासे बे दीपड़ा पांजरे पुराया। वापी थी अंकलेश्वर जती एसटी बस में 3 महिलाओं ने दारू साथे झड़पी पाड़वामां आव्यो। हवे समाचार विगतवार जोईए। वलसाड जिलामां चाली रहेल 32वां मार्ग सलामती मास अंतर्गत आज रोज वलसाड़ना आजाद चौक खाते ट्राफिक पुलिस द्वारा शहरना नागरिकोने फूल तथा टेम्पलेट आपीने लोकोने ट्राफिकना नियमोनो पालन करवा तथा ट्राफिकना नियमो समझावामां आव्या। वलसाड जिलामां चाली रहेल 32वां मार्ग सलामती मास अंतर्गत आज रोज वलसाड़ना आजाद चौक खाते ट्राफिक पुलिस द्वारा शहरना नागरिकोने फूल तथा पेम्पलेट आपी लोकोने ट्राफिकना नियमोनो पालन करवा तथा ट्राफिकना नियमो समझावामां आव्या हता। जिला छेल्ला एक अठवाडिया मार्ग सलामती मासनी उजवणी करवामां आवी रही छे। शहेरना लोको ट्राफिकना नियमोथी जागृत थाय अने नियमोनुं पालन करे ते ट्राफिक पुलिस द्वारा जागृतिनो कार्यक्रम हाथ धरवामां आवी रह्यो छे। અને હું અત્યારે જોબ પરથી આવ્યો છું, સન્ડે હાફ ડે હોય છે મારી, અને મને પોલીસને અત્યારે ટ્રાફિક પોલીસના ટાવર પાસે આપણે મને રોક્યા છે, લાઇસન્સ મારી પાસે હતું જ પણ મારું સ્વાગત કર્યું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, એમને આભાર માનું છું। શું લાગે છે પહેલી વખત તમને લાઇસન્સ અને કાઢીના કાગળની જગ્યાએ ગુલાબનું ફૂલ અને શાંતિથી સમજાવતા હોય, કેવી લાગણી? બહુ સારું લાગે છે અને ખૂબ એમનો આભાર માનું છું કે આવી રીતે ટ્રાફિકના નિયમ અમને સમજાવે છે। ઘણું સારું લાગ્યું છે અમને, થોડું હવે જાગૃત પબ્લિકે જ થવું છે, પોલીસ વાળા જાગૃત છે જ, પબ્લિકે જાગૃત થવું એ જરૂરી છે। ના, બહુ સારું લાગ્યું કે અમારી સેફ્ટી માટે છે, તો એમ કે અમારે તમને પ્રોત્સાહન આપવું જ જોઈએ ને, અમારા માટે જ છે કે સરસથી શાંતિથી ચલાવવું જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ અને માસ્ક પહેરવું। માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આ રીતની કામગીરી થઈ રહી છે, શું લાગણી છે તમારી? ના, બહુ સરસ છે એમ, આપણા માટે આટલું બધું કરે છે તો અમારે તમને સહયોગ આપવો જ પડે એમ। 18 જાન્યુઆરીથી 32મી રાષ્ટ્રીય માર્ગ સત્તા સલામતીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તો એ પ્રોગ્રામના અંતર્ગત આપણે પબ્લિકને જાગૃત કરવા માટેના પ્લેમ્પલેટ આપી અને તેઓને હેલ્મેટ, સીટબેલ્ટ, અવશ્ય ટ્રાફિક સપ્તાહનું ટ્રાફિક નિયમોનું પાલન કરવા બાબતેની ઝુંબેશ ઉપાડી છે અને યોગ્ય જાગૃત કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપી અને નિયમોનું પાલન કરવાની એ લોકોને સૂચના અમે અહીંયા ટ્રાફિક સપ્તાહ દરમિયાન આપતા આવેલા છે। પાડીના ડહેલી ગામે 3ની સરકારી જગ્યામાં ગેરકાયદેસર તારખૂટાનું કમ્પાઉન્ડ લેખિત ફરિયાદમાં સામસામે આક્ષેપો। ડહેલી મુસ્લિમ ફળિયામાં આવેલ સમગ્ર જમીન ગામ 3ની વિવાદી જગ્યા હોવાનું બંને પક્ષોએ કબૂલ્યું। પાડી તાલુકાના ડહેલી ગામે આવેલ ખાતા નંબર 409માં સર્વે નંબરવાળી મિલકત ગામ 3ની સરકારી જમીન મિલકત ખુલ્લી અને પડતર ચાલી આવેલ છે અને સમગ્ર જમીનની જગ્યા ગામ 3ની વિવાદી જગ્યા હોવાનું બંને પક્ષોએ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું। જે મિલકત બે ઈસમોએ પચાવી પાડવાના ઈરાદાથી તારખૂટાનું કમ્પાઉન્ડની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ જગ્યા બાબતે ડહેલી ગામના મુસ્લિમ ફળિયાના અબ્દુલ રશીદ, ગુલાબ નવી શેખ, ડહેલીના બે ઈસમ તાજુદ્દીન શેખ અને રફિકાવલી મોહમ્મદ શેખ વિરુદ્ધ પાડી પોલીસ તેમજ મામલતદાર કચેરી ડહેલી ગ્રામ પંચાયતના તલાટીને રેખિત ફરિયાદ કરી હતી। બાદમાં સામે પક્ષના તાજુદ્દીન શેખ અને રાશેદા શેખના જણાવ્યા મુજબ ડહેલી મુસ્લિમ ફળિયામાં આવેલ સમગ્ર જમીન ગામ 3ની વિવાદિત જગ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ગામ લોકોના હિતમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સામે પક્ષવાળા વિરુદ્ધ ફરિયાદ ન કરી હતી। જ્યારે સરકારની માપણી આવશે ત્યારે સમગ્ર આ જગ્યામાં રહેતા અન્ય મુસ્લિમ પરિવારોને પણ આ બાબતે મોટી અસર થવાની શક્યતા થઈ શકે છે। ત્યારે અમો પણ આ બાબતે લેખિતમાં સામે પક્ષના અબ્દુલ રશીદ, ગુલાબ નબી શેખ વિરુદ્ધ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે અને તેઓએ આ જમીનમાં તારખૂટાના બાંધકામ બાબતે એકબીજા પર આક્ષેપો કરી આવનારા દિવસોમાં વિવાદ વધુ કરશે હોવાનું દેખાઈ રહ્યું છે। તારખૂટાનું કામ પંચાયતના તપાસમાં મુસ્લિમ ફળિયામાં રહેતા તમામની જમીનો સરકારી ગામ 3ના ચકાસણી થશે અને ગેરકાયદેસર જગ્યાવાળી જમીન હોવાનું બહાર આવશે।
મારા મામાના બાજુમાં જમીન આવેલી છે, સરકારી જમીન છે, ને એ લોકોએ બિનકાયદેસર પરવાનગી વગર કમ્પાઉન્ડ તાર ખૂટા કર્યું, અને તાર ખૂટા કરવાવાળાને તેમજ કરાવવાળાને કાર્યવાહી થાય એવું કરવાનું, અને મામલતદાર પોલીસ સ્ટેશન પારડી, મામલતદાર પારડી તેમજ ગ્રામ પંચાયત ડેલીને લેખિત ફરિયાદ આપી અમારા મામાના નામની અરજી કરેલી છે, અને કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવેલ નથી, ને એના પર કાર્યવાહી સખત થાય ને પગલાં લેવાય એ બદલ અમે કોઈ જાણ નથી. અને અમે જે કહેવા ગયા કે ભાઈ અમારા બાજુમાં જરાક છોડીને કરો તો અમારાથી ગમે તેવી તકરાર ને માથાભારે શખ્સ છે, એટલી તકરારી ભાઈ છે કે આખા ગામમાં લોકોને ખબર છે, એ લોકો જેવા નફટ અને તકરારી માણસ કોઈ નથી. નામ છે એ રફીકા વલી મોહમ્મદ છે, ને નૂર મોહમ્મદ એમ શેખના નામનો શખ છે, એ યુપી બહારથી આવીને અહીંયા લગ્ન કરેલા છે, ને એ બહુ સુવર જાતનો માણસ છે. મારી એવી માંગ છે કે આ જમીનના તાર ખૂટા તોડી નાખે, ને અહીંયા કઈ જાતનું રહે નહીં, ને સરકારીના બોર્ડ લાગી જાય કે આ સરકારી જગ્યા છે, એમાં કોઈ જાતનો કોઈનો કોઈ હક નથી, ને તાર ખૂટા તોડી બોડીને પૂરું કરીને સરકારી બોર્ડ લાગી જાય એ અમારી માંગ છે. આપણે આ ડેલી ગામમાં ગામ 3 જગા આવેલી છે સરકારી, એના બધાના પોતપોતાના વાળા સમજીને કલમ રાખે, પોતપોતાની જગા સમજે, એટલે એ કાયદેસર નહીં ચાલે. સરકારી જગા કહેવાય, એમાં કોઈ જાતની ખેતી કે કલમવાળી કે કોઈ બી પ્રાઇવેટ બોર બધું કરાય નહીં, ને જમીનમાં ગામજનોને બહુ ફાટી ચૂકેલા છે કે પોતાની જગા સમજી રહેલા છે સરકારી, એટલે એમાં કાયદેસર સરકારશ્રીના બોર્ડ આવવા જોઈએ, ને એના પછી હરેક કાયદાના પગલાં લેવામાં માંગ છે. નમસ્તે, જય હિન્દ ભારત, જય ભારત, જય હિન્દ. હું છે ને આપણે દિલ્હીનો જમાઈ છે, અને હું ઘણા વર્ષથી મતલબ દિલ્હીમાં રહું છું. 2012 મતલબ મારી સાસુએ છે ને ત્યાં મતલબ રહેવા માટે બોલાવ્યો હતો, કેમ કે ત્યાં મતલબ કોઈ નહીં હતા. તો બીજા અમે લોકો હમણાં હાલમાં છે ને 2-3 દિવસ પહેલે ત્યાં દિલ્હી ગામમાં એક ગામ 3 જમીન છે તે બધાના ભાગમાં આવેલી હતી, નસીર કરીને છે, નસીર કાલુમિયા કરીને છે, પછી બીજા એક છે લાલ મિયા એમ છે, અને બીજું એક જગ્યા છે તે છે શરીફા બીબી વલી મોહમ્મદ, તે બધાના ભાગમાં આવેલી હતી. તો જે મતલબ બાજુમાં રહે રશીદ મિયા ગુલામ નબી અબ્દુલ સમદ કરીને છે, તે કાયમ છે ને એ પેલા રફીકા હાથે મતલબ મગજમારી કરતો હતો, ને બીજી વાત છે ને રોજ મતલબ મગજમારી તા મતલબ સંદાસ કરવા જાય ને પિશાબ કરવા જાય તે બાજુ. તો લોકો છે ને મારા ઘરમાં મતલબ એવી રીતના વાત કરતા હતા કે મતલબ આપણે છે ને કમ્પાઉન્ડ બનાવી લઈએ. તો અમે લોકો કમ્પાઉન્ડ બનાવવા માટે છે ને 2-3 દિવસ પહેલા માટે માણસ બોલાવેલા હતા. તો એ લોકો છે ને ત્યારથી મતલબ ઝઘડા કરતા હતા એ લોકો અમારા હાથે. તો હવે 2-3 દિવસ પહેલે છે ને યાકુબ કરીને ત્યાં છે, યાકુબ નસીર મિયા અને રુકસુ છે એનું રશીદની બહેરી, અને રશીદ અને પછી નસીર મિયા કાલુ મિયા એ છે ને બધા મતલબ ઝઘડા કરવા આવ્યા, ને છે ને રશીદ કરીને છે તે છે ને રફીકાને કે તમને બધાને કાપી નાખા મેં, ભલે મેં મતલબ જેલમાં જવા તો કઈ મતલબ ફરક નહીં પડે, ને મેં ત્યાં શાંતિ ઉભેલો હતો, ને પેલો યાકુબ છે ને ડાયરેક્ટ આવીને મને ગાળ આપી છે, એટલી ખરાબ ગાળ આપી છે, ને પછી મને કે તું બહારથી આવીને અહીંયા મતલબ દાદાગીરી કરે. મેં કીધું મને છે ને આ જગ્યા પર કઈ ઇન્ટરેસ્ટ નહીં મળે, હમણાં બી નહીં મળે, ને મને દિલ્હીમાં લાવવા વાળો ખાસ કરીને યાકુબ છે તે હમ લોગ યે ન્યૂઝ દેખે સુબહ વો દેખ કે હમ લોગ યહાં આયે હે કે ન્યૂઝમાં અમારા એસા એસા હોય, લેકિન યે ક્યા ગામ તલિયા જગ્યા હૈ આજ કી ને કઈ સાલો કે 200-300 સાલ કી યે જગા હૈ સબકો બાટ દી હૈ કબજે મે હૈ સબકો બાટ દી લી મેરે મમ્મી કે નાના કે નાના ઉનને બાટ દી લી સબકી સબ ભાયા કી દે દી લી ઇતની તુ લો ઇતની તુ લો ઇતની તુ લો સબકો બાટ દી લી ઉસમે સબ કરકે ખાતે થે ઉસમે હમ લોગ અનાજ લે જાકે જમા કરતે ઉસમે ખેત મે સે લાકે અનાજ જમા કરતે હમ લોગ ઉસમે સે બાડે મે લે જાકે જમા કરતે અનાજ વહાં સે ફિર હમ લોગ ઘર મે લાતે એસા બહોત સાલો સે ફિર વહાં હમ લોગ કેરિયા ડાલે હૈ કેરી કે ઝાડ લાએ ઉસમે છોટે બચ્ચે ભી જાયેંગે કેરી તોડને કે દૂસરે કે બચ્ચે ભી જાયેંગે તો ઉસકો બોલેંગે તો એ લોકો ગાલી બોલને આતે મારને આતે એ લોકો
हर बारी में धमकियां देते हमको, तुमको मार डालेंगे, तुमको काट डालेंगे। तो हम लोग कंटाल के हम लोग ने क्या करा, उसमें क्या है कंपाउंड बनाया, उसमें कंपाउंड क्यों हम लोग ने बनाया, ताकि ये लोग हमको बहुत दुखी करते। हम ये लोग वापरते थे, वापरने दिए, लेकिन एक बच्चा भी जाएगा उसको हम बोलेंगे कि तेरी तोड़ते तुम लोग ये करते, उन लोग के गाया जाते हैं, उन लोग के गाया झाड़ खा जाते, तो हम लोग बोलने जाते तो मारने उठते, गाली देने उठते। वो रसीद बोलता है यहाँ बारे में क्या रोकती, घर में जाके ने केरा रोप, कौन घर में जाके केरा रोपे है तो हम रोपेंगे। ऐसा बहुत तंग करता था बहुत सालों से, तो हम सोच लिए कि ये सब लड़ाई झगड़ा चाहिए नहीं, जिसको जिसको बात भी है उसमें अपने कंपन कर लेंगे, जिसका जिसका खा लेंगे। ये हम कंपन करें नहीं तो उन लोगों के आंख में आ गया। हम लोग झाड़ भी छोड़ दिए, उन लोग बोले ये हमारी है तो हम लोग झाड़ भी छोड़ दिए। फिर सरपंच आए, सरपंच बोले यहाँ से छोड़ दो, तो हम लोग वो भी छोड़ दिए। सरपंच ने बोला हमको कि यहाँ से जगह छोड़ दो, तो हम लोग छोड़ के करे। फिर भी ये लोग हम लोग को दुखी करते, ये लोग सुबह ये लोग न्यूज में डाल दिए, तो हम लोग देख लिए कैसा ऐसा करे। जगह का एंट्री ग्राम पंचायत है कि नहीं, पूरा गांव तलिया है, पूरी सरकारी जगह है ये। अगर हमारा तोड़ेंगे तो इनका भी तोड़ना है, खुशी है हम लोग। हाँ बस नियम चलाओ, इनका भी तोड़ना हमका भी तोड़ना। इसके लिए नहीं करते कि दूसरे परेशान नहीं होना चाहिए बेचारे, कोई भी गरीब ऐसा गरीब है, हम भी गरीब है और कोई भी गरीब है, कितनी मुसीबत से घर बनाते। समाचारों में समय है नानकड़ा विराम नो, विराम बाद आप जोई सकशो। पाड़ी नजीक खड़की गामे बंद कुआरी पासे बे दीपड़ा पांजरे पुराया। वापी थी अंकलेश्वर जती एसटी बस में त्रण महिलाओं ने दारू साथे झड़पी पाड़वामां आव्यो। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાડી ખડકી નજીક ગામે બંધ કુવારી પાસે બે દીપડા પાંજરે પુરાયા। બે દિવસથી દીપડો વાછડીનું મારણ કર્યાની ખેડૂતે સરપંચે જાણ કરી હતી અને વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવીને સીસી કેમેરા ગોઠવી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। પાડી તાલુકાના ખડકી ગામે ભંડારવાડા સ્ટ્રીટ નજીક એક બંધ કુવારી નજીક બે દીપડા આવી ચડ્યા હતા, જેમાં દીપડા એક ખેડૂતના ઘર પાસે રાત્રિના વાછડીનો શિકાર કર્યો હતો, જેની ફરિયાદ ખેડૂતે ગામના માજી સરપંચ વિજયભાઈ પટેલને કરી હતી। બાદમાં વિજયભાઈએ પાડી વન વિભાગની ટીમ આરએફઓ સમીર કોકણીને જાણ કરી હતી। ત્યારબાદ વન વિભાગના જિલ્લાના આરએફઓની સૂચના મુજબ પાડીના વન વિભાગના સમીર કોકણીની ટીમે ઘટનાસ્થળ કુવારી પાસે જઈ પ્રથમ પાંજરું ગોઠવ્યા હતા અને નાઇટ સિસ્ટમના સીસીટીવી કેમેરા વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યા હતા, જેમાં બે દીપડા ખુકાર કરતા સીસી કેમેરામાં દેખાઈ આવ્યા હતા, જેથી વન વિભાગે ત્રણ અન્ય બે પાંજરા મળી ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને પ્રથમ દિવસે એક દીપડો આબાદ મારણ પામેલ મૂકેલ પાંજરામાં પુરાયો હતો, જ્યારે અન્ય એક દીપડો પણ બીજા દિવસે પાંજરામાં પૂરતા વન વિભાગની ટીમને તેઓના સફળ ઓપરેશન પાર પાડ્યું હતું, જ્યારે પાડીમાં શિકારની શોધમાં આવેલ બંને દીપડા આજે પાંજરામાં પૂરતા પોતે શિકાર બન્યા હતા। વન વિભાગે કુવારી પાસેથી પાંજરામાં પુરાયેલ બંને દીપડાને પ્રથમ થિયાતી ખસેડી ડુંગરીના એક ખેડૂત ઉત્તમભાઈ પટેલની વાડીમાં સુરક્ષિત લાવવામાં આવ્યા હતા। પાડીના આરએફઓ સમીર કોકણીના જણાવ્યા મુજબ આ બંને દીપડાની ઉંમર અંદાજિત 5 વર્ષની છે અને તેને હવે બંને નેશનલ પાર્ક ખાતે છોડવામાં આવશે। આ ઓપરેશન પાર પાડવામાં ખડકી ગામના મહિલા સરપંચ હંસાબેન વિજયભાઈ પટેલ સહિત તેમના સભ્યોનો સહયોગ રહ્યો હતો। અમે સરપંચજી દ્વારા અમને જાણવા મળેલ હતું કે પાડી ખડકી ગામે દીપડા જોવા મળેલ છે તો ચંદ્રકાંતભાઈના ઘરે, જ્યાં અમને એવું માહિતી મળેલ હતી કે ગાયના વાછરડા ઉપર મારણ કરેલ છે, તો અમે ત્યાં સ્થળ ઉપર જઈ જોતા હતા, એવું લાગેલ હતું ખરેખર દીપડા દ્વારા હુમલા કરેલ છે। પછી અમે સ્થળ ઉપર જઈ અને જગ્યાનું નિરીક્ષણ કરી, ત્યારબાદ અમે કેમેરા મૂકી ટેપ કેમેરા દ્વારા જાણવાની કોશિશ કરેલ કે કઈ રીતે ખરેખર દીપડા છે કે નહીં, તો અમને ટેપ કેમેરામાં એવું માલુમ પડેલ કે ખરેખર બે દીપડા ફરે છે, જે બે દીપડાને અમે પકડવા માટે નાઇટ દરમિયાન બે પિંજરા ત્રણ પાંજરા મૂકી એને પકડવાની તજવીજ કરી હતી, જેમાં મારો ઓલ સ્ટાફ આખી નાઇટ આજુબાજુ પેટ્રોલિંગ કરી અને એ દીપડા પકડવાની કામગીરી કરેલ હતી।
ગામ લોકોનો કેવો સહયોગ રહ્યો હતો? ગામ લોકોનો પૂરેપૂરો સપોર્ટ મળેલ હતો. જે લોકો ગામ લોકો અંદર કોઈ આમ તેમ અવર જવર બંધ કરી દીધી હતી, જેથી કરી દીપડાને ખુલ્લું મળી ગયું હતું. અને દીપડા સવારે એક કાલે સાંજે 7 વાગે એક દીપડો પકડાઈ ગયો હતો અને એક બીજો દીપડો આજની નાઇટમાં સવારે 5 વાગે પકડાઈ ગયો હતો. બંધકોરી એક ચંદ્રકાંત ભાઈના ઘરની પાછળ વાડી છે, આખી આંબાવાડી, એની અંદરથી એના ઘર પાછળ જે વાછડાનું મારણ કરેલ હતું એ જગ્યા એ કાયમ માટે આવતા હતા. આ દીપડાની ઉંમર 4 થી 5 વર્ષની છે અને એ હવે અમારા ડીઓપો સાહેબ ભદ્રવાજ સાહેબના માર્ગદર્શન હેઠળ એમને અમે છોડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરીશું. ખડકી ગામે ભંડાવાળ ફળિયામાં ચંદ્રકાંતભાઈ જગુભાઈ પટેલના ઘરે એક ગાય અને એક નાની વાસરડી હતી. એમની ફરિયાદના આધારે એ વાસરડીને પકડેલી હતી અને એ ફરિયાદના આધારે અમે ત્યાં જોવા ગયા અને પાડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સાહેબ લોકો અમારે ત્યાં આવી તપાસ કરી. એમણે જોયું હતું કે આ ખરેખર કોઈ જાનવરે એટેક કર્યો છે અને એમણે પાંજરા મૂકી, પાંજરામાં કેમેરા મૂકી, કેમેરા દ્વારા એમણે સર્ચ ઓપરેશન કરીને જોયું તો ખરેખર દીપડા દેખાઈ આવ્યા હતા અને એમણે બહુ મહેનત કરીને આ દીપડાને પાંજરે પુરાયા હતા. ગામ લોકોનો કેવો સહયોગ હતો સર? ગામ લોકોનો બહુ સહયોગ મળ્યો. ગામ લોકોએ તો ઘણી મદદ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પાંજરા મૂકવામાં, કે જે સંયમ જાળવાનો હતો સંયમ જાળવ્યો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી એ પહેલું કામ સાહેબે અમારે ત્યાં નવા આવ્યા અને નવા આવીને પહેલું કામ એ સારું કર્યું અને ગામ લોકોને એકદમ હાશકાર. કેટલા પકડ્યા દીપડા? અલગ અલગ રીતે 2 પકડ્યા, 3 પાંજરા મૂક્યા હતા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વાપીથી અંકલેશ્વર જતી એસટી બસમાં 3 મહિલાઓને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો. વિરામબાદ ફરી આપનું સ્વાગત છે. વાપીથી અંકલેશ્વર જતી એસટી બસમાં 3 મહિલાને દારૂની 118 બોટલ સાથે પાડી પોલીસ મથક સામે ઝડપી પાડી. ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં દારૂ મળી આવતા બસને ડિટેન કરી. જ્યારે સરકારી એસટીમાં વારંવાર દારૂની હેરાફેરી થતા ડ્રાઈવર કંડક્ટર સામે કેમ ચૂપકી દી? પાડી પોલીસને મળેલ બાતમીના આધારે વાપીથી અંકલેશ્વર જતી એસટી બસમાં 3 મહિલા દારૂની બોટલ સાથે ઝડપી પાડી હતી. સરકારી એસટી બસમાં વારંવાર નવસારી અને સુરત જિલ્લાની મહિલાઓ દારૂની હેરાફેરી કરતી હોય છે. ત્યારે પોલીસ ડ્રાઈવર કંડક્ટરનું નામ અને ફોન નંબર માંગીને બસને રવાના કરી દેતા હોય છે. ત્યારે શું એસટી બસમાં મહિલાઓ દારૂના થેલા ભરીને બેસતી હોય છે ત્યારે કંડક્ટર ડ્રાઈવરને કશું જાણ ન હોય તે બની શકે એ ખરું. તેમ છતાંય આજ દિન સુધી પોલીસ કે એસટી નિગમના અધિકારીએ કંડક્ટર ડ્રાઈવર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ગાંધીની ભૂમિ પર સદંતર દારૂ બંધ કરવાનો હોય છે ત્યારે સરકારી એસટી તંત્રના અધિકારીઓ પોતાના ડ્રાઈવર કંડક્ટરને ચેતવણી આપે અને તેઓના સામે કાર્યવાહી કરવાનો નિયમો લાવે તો જરૂરી છે. આવનારા દિવસોમાં એસટી બસની દારૂની હેરાફેરી પર રોક લાગી શકે છે.
પોલીસે એસટી બસ નંબર GJ18Z6809 માં તપાસ કરતા ત્રણ મહિલા પાસે કુલ દારૂની બોટલ નંબર 118 જેની કિંમત 6650 નો જથ્થો ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। जो कि खानगी ट्रेवल्स लग्जरी बस में दारू मळी आवता बस ने डिटेन करी हती, ज्यारे सरकारी एसटी में वारंवार दारू नी हेराफेरी थता ड्राइवर कंडक्टर सामे केम चुपकी दी सेवा रही छे, जेना बाबते अनेक प्रश्नार्थ हाल तो उठी रह्या छे। समाचार पूरा करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। वलसाड जिला में 32मा मार्ग सलामती मास की उजवणी करवामां आवी। દહેલી મુસ્લિમ ફળિયામાં આવેલ જમીન ગામતળની વિવાદી જગ્યા હોવાનું બંને પક્ષો દ્વારા કબૂલ્યું। પાડી નજીક ખડકી ગામે બંધ કુવારી પાસે બે દીપડા પાંજરે પુરાયા। વાપીથી અંકલેશ્વર જતી એસટી બસમાં ત્રણ મહિલાઓને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો। तो आता अत्यार सुधीना समाचार जोता रहो सिटी न्यूज। नमस्कार।